કચ્છ જિલ્લામાં અચાનક કોઈ પણ જાતની પ્રી નોટિસ આપ્યા વિના એક સાથે 800 જેટલા ખનીજની ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી દેવાતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અને જે રીતે અચાનક પાનદ્રોની ખાણ બંધ કરીને રાજ્ય સરકાર દ્વારા કચ્છના ખનીજ ઉદ્યોગની સાથોસાથ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને હાઇવે પરના ધંધા રોજગારને ફટકો મારવામાં આવ્યો તેવું જ કારસ્તાન ફરી કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી રવિન્દ્ર તરવાડીએ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કચ્છમાંથી રાજ્ય સરકારને રોયલ્ટી પેટે 200-250 કરોડની આવક મળે છે, જે છીનવી લેવાનો આ પ્રયાસ છે, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. સીધી રીતે કહું તો એક તગલખી નિર્ણય છે, કારણ કે આપ સૌ જાણો છો કે કચ્છ જિલ્લો એ એક મિનરલ્સ એટલે કે ખાણ ખનીજ આધારિત રોજીરોટી મળો તો એક મોટા પ્રમાણમાં આપણે ત્યાં ખાણ ખનીજનો બિઝનેસ ધંધો છે અને એના આધારે ઘણા બધા લોકોને રોજીરોટી મળતી રહે છે એવો એક જિલ્લો છે. એ જિલ્લાની અંદર ઘણા લાંબા સમયથી એક તાજેતરના જ ભૂતકાળમાં એક ઓચિતાની પાનદ્રોની ખાણ બંધ કરી નાખેલી અને આખે આખું કોલસાનું ઇમ્પોર્ટ અને આખે આખા કોલસાનું કામ જે છે એ માન્ય અદાણી સાહેબ જેવી કોઈ મોટી ખાનગી કંપનીઓ કરી શકે એના માટે પાનદ્રોની ખાણ બંધ કરી નાખવામાં આવી હતી. એવી જ રીતે એક થોડા સમયથી એક એવી અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા એક કોઈ ગેબી ઇશારે આ સરકાર અને આ તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ એવી એવી નીતિઓ બનાવતા જાય છે કે કચ્છ જિલ્લાની અંદર માઇનિંગ એટલે કે ખાણ ખનીજનું કોઈ પણ જાતનું કામ કરવું એ દુષ્કર બનતું જાય છે. હમણાં જ એ લોકો એક નવી ખાણ ખનીજની પોલિસી લઈ આવ્યા, એ પોલિસી અંતર્ગત સરકારી જમીનમાં તો એ લોકો તમને લીઝ નહીં જ આપે, પરંતુ ખાનગી જમીન એટલે કે તમારી પોતાની માલિકીની જમીનમાં પણ જો ખનીજ નીકળશે તો એ તમારે સરકાર પાસેથી ઓક્શન એટલે કે લીલામમાં ખરીદવું પડશે. એના ભાવ પણ એ લોકોએ 440 રૂપિયા બેઝિક પ્રાઇસ રાખી છે. આ પ્રાઇસમાં કોઈ ખનીજ કોઈ કાઢી ન શકે, કોઈ પોસાય નહીં અને એટલી માર્કેટમાં એ ખનીજનો ભાવ પણ નથી. એટલે આખે આખા ઉદ્યોગને નિરાશા તરફ ધકેલવાનું ધીરે ધીરે ચાલુ હતું. પરંતુ ગઈકાલે અચાનક જ ખાણ ખનીજ ખાતાના અધિકારી શ્રી દ્વારા એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો અને 800 ખાણ માલિકોને કે જેની કાયદેસરની લીઝ છે પોતાની અને લીઝ દ્વારા પોતાની રોજીરોટી રડે છે, એ લીઝની અંદર હજારો લોકો કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, અચ્છા એ લીઝના આધારે ટ્રાન્સપોર્ટ વ્યવસાય પણ ઘણો મોટો સારો એવા પ્રમાણમાં આપણે ત્યાં ફૂલ્યો ફાલ્યો છે, એના ઉપર પણ આધારિત ઘણા લોકો રોજીરોટી કમાવે છે, એ કોઈની ચિંતા કર્યા વગર વન ફાઇન મોર્નિંગ સવારે ઉઠીને એ લોકો એક તગલખી નિર્ણય કરી નાખ્યો કે 800 લીઝને અમે રોયલ્ટી ઓનલાઈન રોયલ્ટી જે નીકળે એના એકાઉન્ટ બંધ કરીએ છીએ. અને એનું કારણ એવું આપવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના એવા નિર્દેશ છે કે ભાઈ તમે જ્યાં સુધી માઇનિંગ પ્લાન મંજૂર નથી હોય ત્યાં સુધી તમે આ માઇનિંગની પ્રક્રિયા અટકાવી દો. આ નિર્ણય સુપ્રીમ કોર્ટનો 4 મહિના પહેલાંનો છે. ત્યાર પછી 4 મહિનાથી આજ સુધીમાં ક્યારેય કોઈ ખનીજના લીઝ ધારકને કોઈ આ સરકારશ્રીએ નોટિસ આપી, એક પણ નોટિસ નથી આપી. કોઈ આ સર્વોક્ત્યાશાહી શાસનમાં આપણે રહીએ છીએ કે લોકશાહી શાસનમાં, એ પણ એક પ્રશ્ન છે. કારણ કે તમે કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો કોઈ પણ બિઝનેસને અટકાવવો અથવા તો બંધ કરાવવો તો એની એક પ્રક્રિયા હોય કે તમે એને નોટિસ આપો 10-15 દિવસની અને 15 દિવસ પછી તમે એમ કહી શકો કે તમારો માઇનિંગ પ્લાન મંજૂર નથી થયો તો આપણે હવે તમારે માઇનિંગ પ્લાન જ્યાં સુધી મંજૂર ન થાય ત્યાં સુધી બંધ રાખો. પરંતુ એવી કોઈ પણ પ્રક્રિયા કરવામાં ન આવી અને વન ફાઇન મોર્નિંગ એમ કહી દેવામાં આવ્યું કે કાલથી તમારો ઓનલાઈન એકાઉન્ટ બંધ અને એટલે ઓનલાઈન એકાઉન્ટ બંધ કરી નાખવામાં, જેના કારણે 800 લીઝ ધારકો કચ્છની અંદર આજે બેકાર બની ગયા છે અને એની લીઝ બંધ હાલતમાં આવી ગઈ છે. 200 કરોડ રૂપિયા વાર્ષિક રોયલ્ટી આપણે આ ખનીજની ગુજરાત સરકારની તિજોરીમાં જમા કરાવી છીએ. એના ઉપરાંત સ્થાનિક ગ્રામના વિકાસનો વેરો પણ એ આપણે રોયલ્ટી ઉપરાંત એક વેરો આપણે આપીએ છીએ, જેના દ્વારા જે લીઝ જે ગામની અંદર હોય એ ગામના વિકાસ માટેનું ફંડ પણ આપવામાં આવે છે. એટલે આટલી મોટી રકમની સરકારની તિજોરીને નુકસાન કરવાનો કારસો જો કોઈ અધિકારી શ્રી કરતા હોય તો મેં આને આજે જ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ કે જેઓ આ ખાણ ખનીજનો પણ હવાલો ધરાવે છે એમને પત્ર લખીને માંગ કરી છે કે ખરેખર આ બાબતની તપાસ થવી જોઈએ કે કચ્છના આ ઉદ્યોગને મૃત્યુપાય અવસ્થામાં મોકલવા માટે કોઈ કંપનીઓના ઇશારે તો અધિકારીશ્રીઓ કામ નથી કરી રહ્યા ને. મારે શંકા છે કે કોઈ મોટી ખાનગી કંપનીઓને આખે આખો બિઝનેસ આપી દેવા માટે જે આ નાના નાના ઉદ્યોગકારો છે જે લોકો આ મેક ઇન્ડિયાની વાતો આ સરકાર કરે છે પણ જે મેક ઇન ઇન્ડિયાના ખરેખર જે નાના ઉદ્યોગકારો છે એને કઈ રીતના આપણે પાયમાલ કરવા એ માટેના તમામ પગલાઓ લેવામાં આવે છે, એ પગલાના ભાગરૂપે આ પણ એક એવું પગલું છે કે જેની અંદર આ સરકારશ્રીએ આ નાના ઉદ્યોગકારોને મૃત્યુપાય અવસ્થામાં ધકેલી દીધા છે ખરેખર. કારણ કે આ આખું તમે સમજી લો ને કે આપણે અબડાસા લખપત ભચાઉ
ઠીક રાપર સુધીની પટ્ટાની અંદર આપણા અનેક ખનિજ ઉદ્યોગો ધમધમે છે. એના આધારિત અનેક બિઝનેસો નાના નાના ચાઇના કીટલીવાળાથી કરી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયથી કરી અને બીજા મશીનરીઓ ચલાવવાવાળા લોકોથી કરી અને ખાણની અંદર કામ કરતા નાનામાં નાના મજૂર ભાઈઓ સુધી, જે લોકોને પોતાની રોજીરોટી, પોતાના હકની, પોતાના આત્મસન્માનની મેળવીને કામ કરવું છે, એમના માટે આ એક મોટો પ્રશ્ન છે. કારણ કે આ બિઝનેસ જો બંધ થઈ જશે તો આ હજારો લોકો આપણા કચ્છના યુવાનો જે છે એ બેકાર થશે. મારી આપના માધ્યમથી સરકારના સત્તાધારી પક્ષના આગેવાનોને પણ વિનંતી છે કે મહેરબાની કરીને આ બાબતે આપ સરકારશ્રી સમક્ષ પ્રશ્ન ઉઠાવો. કારણ કે સરકારશ્રીને જણાવો કે આ એક ખૂબ મોટો અન્યાય છે આ જિલ્લાને, અને આપ સત્તાધારી પક્ષના ચૂંટાયેલા આગેવાન છો, એ નાતે આપનું આપણી ફરજ બને છે. અમે અમારી રીતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીનું પણ આ બાબતે ધ્યાન દોર્યું છે, એમણે પણ આગળ રજૂઆત કરવાની ખાતરી આપી છે, જરૂર જણાય. અમે વિરોધ પક્ષના નેતાશ્રીનું પણ આ બાબતે ધ્યાન દોરશું, આ બાબતે અમે પ્રયત્નશીલ જ છીએ. પરંતુ આ એક જાગૃતિનો પ્રશ્ન છે અને સત્તાધારી પક્ષના લોકો પણ આ બાબતે જાગૃત બતાવે એવી મારી અપેક્ષા છે. સાહેબ, આ એક આખું આખી આખી એક સ્ટેપ બાય સ્ટેપ એક એક એવા પગલાઓ છે કે હું તમને આજે મારી શંકા છે, પરંતુ આપ ભવિષ્યમાં જોઈ શકશો કે આખે આખા બિઝનેસને કોઈ મોટી કંપનીઓ ટેકઓવર કરી લેશે, એટલે કે હસ્તગત કરી લેશે મોટી કંપનીઓ. જે રીતના કચ્છની અંદર મોટા મોટા મીઠાના પ્લોટો જેને મોટા મોટા પોર્ટને હસ્તગત થઈ ગયા છે, એવી રીતના આ બિઝનેસ પણ આ ડોળો એ લોકોનો છે જ મોટી કંપનીઓનો. બે વસ્તુ છે, તમે તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે રાજ્યના ખાણ ખનિજ ખાતાના કમિશનર શ્રી ગઈકાલે ભુજમાં હતા. એમણે ઓપનલી કીધું કે એમને પૂછવામાં આવ્યું અમારા મિત્રો તરફથી કે ભાઈ તમે 2015 ખાણ ખનિજની આ કમિશનરની ઓફિસશ્રીએ એક પણ માઇનિંગ પ્લાન મંજૂર નથી કર્યો તો શા માટે નથી કર્યો, અને એન્વાયરમેન્ટ ક્લિયરન્સના એક પણ કોઈ સર્ટિફિકેટ એ લોકો આપતા નથી. જે લોકોની કાયદેસરની ખાણ મંજૂર થઈ છે એના એન્વાયરમેન્ટ ક્લિયરન્સના સર્ટિફિકેટ નથી આપતા, એનું એનું માઇનિંગ પ્લાન મંજૂર નથી કરતા, શા માટે નથી કરતા? એમનો જવાબ એવો હતો કે અમારી પાસે અધિકારીઓ નથી, અમારી પાસે સ્ટાફ નથી. હવે તમારી પાસે અધિકારી કે સ્ટાફ ન હોય, ખાણ લીઝ ધારકો હોય તો તમને માઇનિંગ પ્લાન મંજૂર કરવા આપી દીધો છે, તમારી પાસે અધિકારીઓ કે સ્ટાફ ન હોય એટલા માટે પાડાના માખે પખાલીને ડામ, એટલે તમે અહીંયા કને આવીને અમારા બિઝનેસ બંધ કરી નાખો. તમે તમારા પાસે સ્ટાફ નથી, તમારા પાસે લોકો નથી, એટલા માટે તમે અમારા બિઝનેસને બંધ કરી શકો. કચ્છના લોકોના માટે કચ્છના લોકોએ સમજવાની જરૂર છે કે આ લોકો એક પછી એક રીતે અલગ અલગ રીતે ચોરીનું પણ એવું જશે. આજે મને સૂત્રોમાંથી જાણવા મળે છે અને આપ સૌ પણ જાણો છો કે રાજ્યની અંદર સૌથી મોટી ખનિજ ચોરી થતી હોય એવો કોઈ જિલ્લો હોય તો કચ્છ છે. અને આ લોકો આ રીતના રાજ્ય સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી આવી રીતના કાયદેસરની લીઝોને બંધ કરાવી, અને મારો આક્ષેપ છે કે આ તંત્રના અધિકારીઓ ચોરીઓને પ્રોત્સાહન આપે છે અને એના દ્વારા પોતાના ખિસ્સા ગજવા ભરવા માટે આ રીતના આવા નિર્ણયો લઈ અને આ રીતનું કાયદેસરનું કામ બંધ કરાવી અને ગેરકાયદેસર જે છે કામો એને વધુ ઉત્તેજન મળે એવા પગલાં લઈ રહ્યા છે. સરકારશ્રી પાસે અમે પત્ર લખીને માંગ કરી છે કે મહેરબાની કરીને તાત્કાલિક સોમવાર સુધીમાં આ તમામ માઇનિંગ લીઝો અને માઇનિંગ લીઝોને ઓપન કરો, અને જે માઇનિંગ પ્લાન મંજૂર કરવાના છે એના માટે જરૂર જણાય તો કચ્છની અંદર એક અધિકારી મૂકો તમારો સ્પેશિયલ. તમારા પાસે કમિશનર ઓફિસમાં અધિકારી હોય કે ન હોય, અમને કચ્છની અંદર એક અધિકારી મૂકો જે અહીંયા આવી અને માઇનિંગ ઓફિસમાં બેસે કચ્છની, અને અમારા માઇનિંગ પ્લાનો કાયદેસર જે છે એને મંજૂર કરે, અને અમારે માઇનિંગ પ્લાનો કામ અમારા કચ્છી ભાઈઓના માઇનિંગ પ્લાન મંજૂર કરી અને કચ્છી ભાઈઓને અમારી જે રોજીરોટી છે એમની એ કાયદેસરની રોજીરોટી કમાવા માટેનો હક આપે.